રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે 4 જૂન મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. તાજેતરમાં જામનગરના લોહાણા પરિવાર સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો. વર્ષાબેન કેલુભાઈ વસંતનો પ્લોટ બોગસ કરારના આધારે વેચાયો હતો. આ અંગે વર્ષાબેને હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે સીઆઈડી ક્રાઇમને કેસ સોંપ્યો હતો. કેસમાં ફરિયાદીના ભત્રીજા હેમલ વસંત, બિલ્ડર કૃણાલ બુસા અને જૈન અગ્રણી આર કે શાહ આરોપી છે. કૃણાલ બુસાની અટકાયત થઈ છે, જ્યારે આર કે શાહે આગોતરા જામીન માટે અરજી કરી હતી. હાઈકોર્ટની સ્પેશિયલ વેકેશન બેન્ચે તેમના આગોતરા જામીન અરજી મંજૂર કર્યા છે. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે. પાર્થ રાઠોડ નામના કોલેજનો 3જા વર્ષનો વિદ્યાર્થી રેગિંગનો ભોગ બન્યો છે. એસજી ગ્રુપના સિનિયરોએ તેનો સામાન રૂમની બહાર ફેંકી દીધો હતો અને બેફામ માર માર્યો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ થઈ છે. આ મુદ્દે 6 જૂનના એન્ટી રેગિંગ કમિટીની બેઠક યોજાશે. જામનગરમાં 500 ટાવરથી બેડી ગેટ સુધીનો માર્ગ હાલ બંધ છે. અહીં ભૂગર્ભ ગટરના કાર્યને લીધે વાહન વ્યવહાર પ્રતિબંધિત છે. આ વિસ્તારમાં અનેક વેપારી સંસ્થાઓ આવેલી છે. વ્યવસાયના સ્થળે જવા આવવાવાળા લોકો પોતાના વાહન ખોદકામથી થોડે દૂર પાર્ક કરે છે. આજે ટ્રાફિક પોલીસની ટોઈંગ વેને અહીંથી વાહનો ડિટેઇન કર્યા હતા. ટ્રાફિક પોલીસની આ વિચિત્ર કામગીરીથી સ્થાનિકો રોષે ભરાયા હતા. ટ્રાફિક પોલીસે નિયમોનું પાલન કરાવવામાં વ્યવહારિક અને માનવીય અભિગમ ચૂકી ગઈ હતી એવી ચોતરફી ફરિયાદો ઉઠી છે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. ₹1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા ₹1,00,000ના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. જામનગરની દયારામ લાઇબ્રેરીમાં ગેરકાયદેસર દુકાનો ચણવામાં આવી છે. આ મુદ્દે ઘણા સમયથી ફરિયાદો ઉઠી હોવા છતાં તંત્ર નિંભર રહ્યું હતું. વારંવાર તંત્ર દ્વારા બાંધકામ તોડી પાડવાની ડેડલાઇનો જાહેર થઈ છે, છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ફરી એકવાર તંત્રએ ગેરકાયદેસર બાંધકામ તોડવા 6 જૂનનો દિવસ નક્કી કર્યો છે. આ પ્રકરણમાં તંત્ર પર રાજકીય દબાણ હોવાનું ચર્ચાય છે. 6 જૂને ખરેખર કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું. જામનગર PGVCLની 43 ટુકડીઓએ આજે ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું. વિવિધ વિસ્તારોમાં 726 વીજ જોડાણોનું ચેકિંગ થયું હતું, જેમાંથી 108 વીજ જોડાણોમાં ગેરરીતિ જોવા મળી હતી. કુલ 14.5 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. સમગ્ર કામગીરી પોલીસ સુરક્ષા સાથે કરવામાં આવી હતી. જામનગરમાં પ્રણામી ગ્લોબલ સ્કૂલ તથા નોબત દ્વારા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણ મણીજી મહારાજ, કલેક્ટર રવિશંકર, કેળવણીકાળ ગીજુભાઈ ભરાળ, નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી વગેરે સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.